આંબાના પતરા જેવી ધોળી દાઢી જેવો એક શ્રમિક રોજી રોટી લઈને પોલીસ સ્ટેશનમાં પોતાની ન્યાય માટે ગયો હતો પરંતુ પોલીસ સ્ટેશનમાંથી શ્રમિક પરત ફર્યો ત્યારે તેની આંખમાં હર્ષના છલકાતા આંસુ જોવા મળ્યા હતા સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસ તેની ફરિયાદ સાંભળીને તેને ન્યાય અપાવવાનો પ્રયાસ કરે છે પરંતુ સુરતના રાંધેર પોલીસ સ્ટેશનમાં

હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા બે દિવસ પહેલા અગિયાર વાગ્યાના અરસામાં શી ટીમ ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ એચબી જાડેજા ફરજ પર હાજર હતા ત્યારે એક સિનિયર સિટીઝન જેવા દેખાતા ભાઈ પોલીસ સ્ટેશને આવી પોતાનું નામ અડતાલીસ વર્ષીય પુષ્પરાજ સિંઘ જગદેશ્વર સિંહ ચૌહાન આઈસક્રીમની ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાની જાણકારી આપી હતી પરિવારની જવાબદારી અને આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લઈ પોતે સાયકલ પર આઈસ્ક્રીમ વેચી ગુજરાન અને તે પરિવારમાં કમાનાર માત્ર એક જ વ્યક્તિ છે પરિવારમાં પાંચ બાળકો છે અને પાંચે પાંચ બાળકો અભ્યાસ કરે છે સવારે આ વ્યક્તિ પોતાના ઘરેથી બોક્સમાં આઈસ્ક્રીમ ભરી સાયકલ ઉપર રોજીરોટી કમાવા માટે નીકળ્યો હતો નવા બંધાતા બિલ્ડિંગોમાં મજૂર વર્ગ કામ કરતા હોય મજૂર વર્ગમાં આઈસ્ક્રીમનું વેચાણ કરી કમાણી કરતો હતો સાયકલ પર આઈસ્ક્રીમનું બોક્સ મૂકી વેપાર કરવા માટે ઉગત કેનાલ રોડથી અંદર રામા રેસિડેન્સી પાસે બંધાતા નવા બિલ્ડિંગોમાં જતો હતો તે વખતે એક કાર સામેથી આવી મારી સાયકલને ટક્કર મારી હતી साइकल रास्ता में पड़ी गई गयी कार टायर भूल थी साइकिल गई गयी कार चालक के तेनी कार जतो रास्ते साइकिल हाँ, हाँ। तो आपके लिए जरूरी था हाँ जरूरी है घूम नहीं सकता घूमने वाला काम है आइसक्रीम बेचता जाता साहब फिर इधर कम्प्लेन किया पुलिस में कि यहाँ कुछ

મહિલા પીએસઆઈ આ વ્યક્તિની ચિંતા થઈ હતી સાયકલ થકી આ વ્યક્તિ પરિવારનું ભરણપોષણ કરતો હતો કાર ચાલક તેની કાર ધીમે ચલાવતો હતો પરંતુ સામાન્ય ટક્કરમાં સાયકલ તૂટી ગઈ હોવાથી કોઈ ફરિયાદ કરવી ન હતી પરંતુ સાયકલ આ વ્યક્તિ માટે જીવન જરૂરી હતી

અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કઈ હતું નહીં એટલે આગળ કઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સીટી તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવો વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી પોલીસે બનાવવાળી જગ્યા પર પહોંચી સીસીટીવી ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સીસીટીવી ના હોવાને લઈને પોલીસે આ વ્યક્તિની મદદ કરી શકે તેમ ન હતી ત્યારે આ વ્યક્તિની પરિસ્થિતિ જોઈને પોલીસે તેને ન્યાય મળે અને તેની મદદ થાય તે માટે પ્રયાસ શરૂ કર્યો હતો ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી તેઓને મદદ કરવાનું નક્કી કર્યું હતું નવી સાયકલ આપવાનો નિર્ણય કર્યો હતો નવી સાયકલ લેવામાં આવ્યા બાદ આ શ્રમિક ભાઈને બોલાવીને સાયકલ આપતા તેઓએ આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા રાંદેર પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા રોજગારીની આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય પરંતુ આ શ્રમિકના હાવભાવ તેના માટે ખૂબ કિંમતી વસ્તુ બની ગઈ હતી જો કે પોલીસ પાસે મદદ અને ન્યાય માટે આવેલો શ્રમિક પણ પોલીસની આ અભિગમતા જોઈને ગદગદ થઈ ગયો હતો આમ સુરત પોલીસનું એક નવું અભિગમ અહીંયા જોવા મળ્યું હતું